নবীন ভাই सीईओ और स्टाफ परिवार धामना आज तक जो बता रहे हैं बेमारों संतुलन बॉलीवुड स्थान सुबह से जल्दी बेमारों नीचे आएंगे आपने कहा कि संतुलन मित्रों जैनों ने बताने विनंति कि मेन गेट ही आप रावण एंट्री वेशु प्रार्थना हॉल में

શ્રી કેશવલાલ શંકરલાલ પટેલ શ્રી આત્મારામ મોહનદાસ પ્રજાપતિ અને શ્રી રમેશભાઈ રમનલાલ શાહ આ મુરબી શ્રીઓને વિનંતી કે સ્ટેજ ઉપર મહેમાનો એટલે એમની સાથે સ્ટેજ ઉપર આપ આપનું સ્થાન મહેમાનો વચ્ચે પધાર્યા છે તાળીઓના ગડગડાટથી આપણે મહેમાનશ્રીઓને અભિવાદન આપણે આપીશું આજના અવસરમાં આપણી વચ્ચે આપણા અવસરના મહેમાનશ્રીઓ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ભારતીબેન ભારતીબેન શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ પટેલને વિનંતી કે તેઓનું સ્થાન સ્ટેજ ઉપર છે તો એ મહેમાનો સાથે સ્ટેજ ઉપર જોડાય શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ પટેલ આમંત્રિત ટ્રસ્ટીશ્રીઓ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓ એ ત્રીજી હરોળમાં પોતાનું સ્થાન સ્ટેજ ઉપર શોભાવશે સંદીપભાઈ જિગ્નેશભાઈ જે ટ્રસ્ટીશ્રીઓ છે આપણા એમને પણ વિનંતી કે તેઓ ટ્રસ્ટીશ્રીઓને આમંત્રિત ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે તેઓ ત્રીજી હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે આપણા ટ્રસ્ટીશ્રીઓએ આપણે પોતાનું સ્થાન શ્રી જૈન પટેલ સાહેબને પણ વિનંતી કે તેઓનું ઉપર સ્થાન મૂકેલ છે તો તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર શોભાવશે ભારતીબેન પંકજભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કે તેઓ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે શૈલેષભાઈ એસ પટેલ જીગ્નેશભાઈ પટેલ દાતાશ્રી એમને પણ ધ્રુમિલભાઈ આપનું સ્થાન ઉપર સ્ટેજ ઉપર છે ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ત્રીજી હરોળમાં શૈલેષભાઈ સાહેબ તમારું બીજી હરોળમાં પ્રથમ સોફા ઉપર આપની જગ્યા ગોઠવાયેલી છે તમામ આમંત્રિત વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ડાયસ ઉપર લેશે મહેમાન મહેમાનશ્રીઓ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે આપણા કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે ટ્રસ્ટીશ્રી અને આમંત્રિત ટ્રસ્ટીશ્રીઓને ફરી એકવાર વિનંતી કરું છું ગોજારાણી મંડળના કે આપ આપનું સ્થાન સ્ટેજ ઉપર શોભાવશો ધ્રુમિલભાઈ જગદીશભાઈ ગાંધીભાઈ પટેલ આપને વિનંતી કે આપ સ્ટેજ ઉપર વધારશો અમરતભાઈ સોમાભાઈ પટેલ ભોજન દાતાશ્રી એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ આયોજિત અંગ્રેજી માધ્યમની શાળાઓ અને અન્ય સુવિધાસભર શૈક્ષણિક ઇમારતોના સામૂહિક ઉદ્ઘાટન અને સન્માન સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દાતાશ્રીઓ આમંત્રિતો ટ્રસ્ટીશ્રીઓ કાર્યવાહી સભ્યશ્રીઓ વાલીઓ તમામ સંસ્થાના આચાર્યશ્રીઓ સારસ્વત મિત્રો અને તમામને આ કાર્યક્રમની શુભ શરૂઆત આજના આ પ્રસંગની યાદ અપાવતા કરું કે આપણે અષ્ટતાબ્દી મહોત્સવ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ત્રણ દિવસ ઉજવ્યો હતો એના પરિપાક રૂપે આજે આપણે ચાર ભવનો જે સંકલ્પ સ્વરૂપે આપણે પ્રાપ્ત કર્યા હતા સૌથી મોટો આપણા આખા એ મંડળના પરિવારની અંદર અંગ્રેજી માધ્યમની શાળાઓ આપણે શરૂ કરીએ એક આપણો મુખ્ય ઉદ્દેશ અષ્ટ દશાબ્દી મહોત્સવનો હતો જે આજે આપણે પૂર્ણ થતો જોઈ રહ્યા છે ને આપણે એને મૂર્તિમંત થતો જોઈ રહ્યા છે શ્રી ગૌરવકુમાર જયંતિભાઈ પટેલ પ્રિ પ્રાઇમરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ પ્રાઇમરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ શ્રી જયંતિભાઈ ડાયાભાઈ પટેલ અપર પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ જે અંગ્રેજી માધ્યમના આ ત્રણ ટાઇટલ અને દાતા શ્રી ગંગા સ્વરૂપ ગીતાબેન જયંતિભાઈ પટેલ આપણી વચ્ચે છે જ બીજું આપણું ભવન આપણે જે હોલમાં બિરાજમાન છીએ એ શ્રી કેશવલાલ સેધિદાસ પટેલ પ્રાર્થના ભવન કે જેમના ઉદઘાટક શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ કેશવલાલ પટેલ પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે બીજું આપણું જે ભવન છે શ્રીમતી પાર્વતીબેન બળદેવભાઈ કચરાભાઈ પટેલ ડિજિટલ સ્ટડી સેન્ટર એના ઉદઘાટક શ્રી કંચનભાઈ બળદેવભાઈ પટેલ દાતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ચોથું આપણું અત્યારના આધુનિક સમયને અનુરૂપ એવું અત્યારના સમયની માંગ મુજબનું શ્રીમતી ચંચળબેન નટવરલાલ શિવદાસ પટેલ શિક્ષણ ભવન ઉદઘાટક શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલના વતી આપણી વચ્ચે નવીનભાઈ ચિમનભાઈ પટેલ ઉપસ્થિત છે આ ચાર મુખ્ય ભવનો કે જેના ઉદઘાટન સમારોહ માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે ત્યારે આપણા આ સમારોહની શુભ શરૂઆત ઈશ્વરીય કૃપા પરમ કૃમાળુ પરમાત્માનું સ્મરણ કરીને કરીએ તો સમગ્ર વાતાવરણ આપણું પવિત્ર થઈ જાય અને આખો પ્રસંગ ઈશ્વરીય કૃપાથી એકદમ અનેરો થઈ જાય તો આ સમારોહની શરૂઆત પ્રાર્થના સાથે અભિનય ગીત લઈને આવશે શ્રી કે કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ પ્રાર્થના ભગવતીને યાદ કરી મા સરસ્વતીને યાદ કરીને આ ઉદઘાટન સમારોહ અને સન્માન સમારોહની પવિત્ર શરૂઆત ઈશ્વરીય વંદનાથી થઈ છે અંગ્રેજી માધ્યમની શાળાના ભૂલકાઓ અને ખૂબ તરવરાટ છે એમના વાલીઓનો પણ ખૂબ અનેરો ઉત્સાહ છે કે અમારા આંગણે અમારી સંસ્થાના નવા ઈમારતનું જ્યારે અનાવરણ અને ઉદઘાટન થતું હોય ત્યારે અમે કેમ આ મહેમાન મહેમાનશ્રીઓ આમંત્રિત મહેમાનશ્રીઓને આવકારવામાં પાછા પડીએ તો એમનો પણ એક આવકાર એમનો પણ એક ઉત્સાહ આપણી ભાતીગઢ પરંપરા પ્રમાણે આપણા આવેલા મહેમાનોને આપણે સ્વાગત ગીત સાથે અભિનય ગીત સાથે આવકારવું એ આપણી એક નૈતિક ફરજ થઈ જાય છે ત્યારે અંગ્રેજી માધ્યમની શાળાની દીકરીઓ બાળાઓ લઈને આવે છે Welcome song. Sí. De... સ્વાગતમ સ્વાગતમ સ્વા દિલ કરતે હૈ હમ આપવાગતમ શ્રી ગોઝારિયા કિરવણી મંડળ અને તમામ શૈક્ષણિક પરિવાર આપ સર્વેનું હૃદયના અંતઃકરણથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે આપણા મંચસ્થ મહાનુભાવો આપણી પરંપરા મુજબ એક સિલસિલો રહ્યો છે કે આપણા ડાયસ ઉપર બિરાજમાન જે કોઈ પણ આપણા આજના આમંત્રિત મહેમાનો અને દાતાશ્રીઓ છે એમનો પરિચય આપણે જરૂરથી કેળવવો જોઈએ તો આજના આ શુભ અવસર ઉપર મંચ ઉપર બિરાજમાન સર્વસ મહાનુભાવોનો સ્વાગત પરિચય કરાવવા માટે હું આમંત્રિત કરીશ ડૉક્ટર માણેકભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી ગુજારિયા કેળવણી મંડળ આપ સર્વે જેમને સેતુના નામથી ઓળખો છો છેલ્લા ત્રીસ વર્ષથી આપ સાહેબ આપણી મંડળના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છો આપને વિનંતી કરું કે આપ આવેલ મહાનુભાવોનો સ્વાગત અને પરિચય આપશો નમસ્તે શ્રી આરસી પટેલ એક મિનિટ સાહેબ શ્રી આરસી પટેલ સ્ટેજ ઉપર પધારજો શ્રી આરસી પટેલ અને સંદીપ વિક્રમભાઈ સંદીપ કુમાર વિક્રમભાઈ આપ પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરજો નમસ્કાર શ્રી ગોજારા કેરણીય મંડળના આંગણે અંગ્રેજી શાળાનું અને એની સાથે સાથે બીજી ત્રણ સંસ્થાઓનું એટલે ઇમારતોનું ઉદઘાટન થઈ રહ્યું છે અને સાથે સાથે સન્માનિત મહાનુભાવોનું પણ સન્માન થઈ રહ્યું છે એ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સંસ્થા વતી આજે આ સંસ્થામાં આજનો કાર્યક્રમ આપણા જ પ્રમુખ કે કે પટેલના પ્રમુખ પદે થઈ રહ્યો છે એટલે એમના વતી મારે બોલવું પડે છે પણ એ આજે પ્રમુખની ભૂમિકામાં છે સંસ્થાના તો પ્રમુખ છે એટલે એમને હું દિલથી સ્વાગત કરું છું કે કે પટેલ સાહેબ આ પ્રસંગ માટે આપણે નજીકને જ ગામના બેઉની બાજુમાં આનંદપુરા ગામ છે એ આ ગામથી બળદેવભાઈ શંકરભાઈ પટેલ જેઓ અમદાવાદમાં રહે છે અને સમય કન્સ્ટ્રક્શન કંપની નામની અમદાવાદમાં એક સંસ્થા ચલાવે છે અથવા કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે અને આપણે આ સ્કૂલમાં ભણેલા અને અશોકભાઈના એક જ પર બેસીને એકબીજાના ગુણ ગાતા અને આજે એમનો ગુણ ગાયેલો આજે કામમાં આવી રહ્યું છે એ આજે આપણા વચ્ચે છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે અને પચીસ વર્ષ દરમિયાન પચીસ મકાનો બનાવ્યા છે અને આ પચીસ વર્ષ દરમિયાન એનાથી ડબ્બલ ફિગરમાં દાન કરેલું છે એવા બી એસ પટેલ સાહેબનો હું સ્વાગત કરું છું આ જ પ્રસંગે આજે જિલ્લા કલેક્ટર આવવાના હતા પણ એમની એકદમ તબિયત છેલ્લા ગઈકાલથી નાદુરસ્ત થઈ છે એટલે આપણી વચ્ચે હાજર નથી રહ્યા નું જરા અમને દુઃખ છે પણ એમના વતી અથવા જિલ્લા પંચાયત વતી તૃષાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આપણા વચ્ચે છે તૃષાબેન મહેસાણાના બાજુમાં દેદીયાસણ નામનું એક નાનું સરખું ગામ છે પણ મહેસાણાના જ વતને એમ કહી શકાય એક નાની ઉંમરે જિલ્લા પ્રમુખમાં એટલે ભાજપના યુવા નેતા તરીકે આગળ આવે અને આજે પહેલ વહેલા જ સીધા જિલ્લા પંચમાં ચૂંટાયા અને સિદ્ધિ પ્રમુખ સ્થાને બિરાજમાન થયા છે એટલા માટે એક નાની વ્યક્તિ એક ઊંચા પદ સુધી પહોંચી છે એના માટેનો એક ગૌરવ છે ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ અને આપનું હું સ્વાગત કરું છું ત્રીજું આપણા જ ગામનો યુવા મિહિરભાઈ જિલ્લા પંચાયતમાં છે આરોગ્ય સમિતિનો ચેરમેન પણ છે અને એના પિતાશ્રી આ ગામ સાથે વર્ષોથી જોડાયેલા છે એવા મહેરભાઈનું પણ સ્વાગત કરું છું આજે આ ચાર સંસ્થાઓનું જ્યારે ઓપનિંગ થઈ રહ્યું છે તેમાં એ ચાર સંસ્થાઓના મુખ્ય દાતા ગણીએ અંગ્રેજી સ્કૂલના તો જયંતિભાઈ ડાયાભાઈ પરિવાર જે છે એમનો આખો પરિવાર અહીંયા ગૌરવભાઈ અમેરિકામાં છે પણ એમના પરિવારના મધરશ્રી એમના ને બધા અહીંયા છે એટલે ગીતાબેન સાથે એમના પરિવારનું સ્વાગત કરું છું ગીતાબેન જે હોલમાં આપણે બેઠા છીએ એ હોલનું નામ પાર્વતીબહેન કિશોરલાલ સતીદાસ પટેલ આ પ્રાર્થના ભવન કહેવાય છે અને કેશવભાઈ અમારી સાથે ભણતા હતા અને એમના પુત્ર દિનેશભાઈ આ હોલના દાતા છે અને ભારતીબેને એમના પરિવારથી આજે ઉદઘાટન કરવાના હતા એટલે કરી દીધું છે ભારતીબહેનનું પણ હું સ્વાગત કરું છું ઉપર જે આપણે ચંચરબહેનનું હોલનું ઉદઘાટન કર્યું એ જે નટવરભાઈ શિવદાસના મહેન્દ્રભાઈ જે છે એ હાજર રહેવાના હતા પણ કંઈ કારણોસર એ આજે આવ્યા નથી તો એમના પરિવારમાંથી નવીનભાઈ આજે ઉપસ્થિત રહ્યા છે નવીનભાઈનું હું સ્વાગત કરું છું અને આ પ્રસંગે આ સંસ્થામાં ઘણા વર્ષો સુધી કામ કરીને નિવૃત્ત થયા છે એવા મારા સાથી મિત્રો છે મારી એમાંના બે વ્યક્તિ કાંતિભાઈ દુરાભાઈ અને ગુર્ધમભાઈ આપણી વચ્ચે રહ્યા નથી બાકીના પાંચ આપણી સાથે બિરાજમાન છે એ સ્ટેજ ઉપર બિરાજમાન છે એમનું હું સ્વાગત કરું છું આ સંસ્થા છે ને ઓગણીસો સાડાસીથી શરૂ થઈ પાંચસો રૂપિયાના દાનથી શરૂ થઈ આજે એક મહાવૃક્ષ બન્યું છે અને બે હજાર અઢારમાં આ સંસ્થાએ જે ત્રણ દિવસનો મહા કાર્યક્રમ રાખ્યો અષ્ટ મહોત્સવ એ અષ્ટ મહોત્સવમાં જે ત્રણ સંકલ્પો જે બધા કર્યા હતા એ ચાર સંકલ્પો આજે પૂર્ણાવતી થાય છે એટલે એ અષ્ટ દશાબ્દી મહોત્સવની આજે પૂર્ણાવતી છે અને બીજી એની સાથે બીજી રીતે કહીએ તો એનો ઉદઘાટન સમારંભ છે મારા સાથી મિત્રોનો વિદાય સમારંભ પણ છે એટલે આ બધો બહુગુણી સમારંભ છે અને એ બધા આપ સૌનો દિલથી સ્વાગત કરું છું નમસ્કાર નમસ્કાર સમગ્ર ગોજારા કેવણી મંડળ પરિવાર વતી સાહેબશ્રીએ ખૂબ ઉમળકાભેર અને લાગણીસભર શબ્દો વડે સર્વેને સ્વાગત કર્યું છે પરિચય આપ્યો છે આપણા કાર્યક્રમના આગળ ધપાવતા પ્રણાલી રિવાજ રહ્યો છે કે આપણા આંગણે જ્યારે મોઘેરા મહેમાનો પધારતા હોય ત્યારે આપણે એમને સન્માનિત કરવા એ આપણી ફરજ બને છે તો આજના આપણા સમારંભના શ્રી અમેન ઇટસેલ વિઝા આઇકોન એમનો પરિચય આપવાનો જ ન હોય એવા શ્રી કે કે પટેલ સાહેબ પ્રમુખ પ્રમુખશ્રી કિરવણી કેળવણી ને બુકે અને સાલ વડે સન્માનિત કરશે પ્રિન્સિપાલ શ્રી ગિરીશભાઈ એન પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી કે કે પટેલ સાહેબ ને બુકે અને સન્માનિત કરશે તાળીઓના ગડગડાટથી આપણે આ પ્રસંગને अवसर ने वारी आज नरंभ न मुख्य मेहमान एवं श्री बलदेव भाई शंकर भाई पटेल બીએસ પટેલના નામેથી જેઓ ઓળખ પામેલા છે ભૂતપૂર્વ વિદ્યાર્થી એમ કે પટેલ હાઈસ્કૂલ બિલ્ડર સમય ગ્રુપ અમદાવાદ તેઓનું બુકે અને સાલ વડે સન્માન કરશે શ્રી શૈલેષભાઈ મણિભાઈ પટેલ મંત્રી શ્રી ગોઝારી કેળવણી મંડળ આજના સમારોહના અતિથિ વિશેષ શ્રી શ્રીમતી તૃષાબેન પી પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા એમનું બુકે અને સાલ વડે સન્માન કરશે શ્રી શૈલેષભાઈ સોમાભાઈ પટેલ ભૂતપૂર્વ ચેરમેન શ્રી બાંધકામ સમિતિ ગોજારા કેરોણી મંડળ આપણા આજના સમારંભના અતિથિ વિશેષ એવા યુવા નેતા શ્રી મિહિરભાઈ આર પટેલ ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા જેઓનું બુકે અને સાલ વડે સન્માન કરશે પ્રોફેસર અશોકકુમાર ગિરદાસ પટેલ ઉદઘાટન સમારોહના શ્રી ટ્રસ્ટી શ્રી ગુજારિયા કિરવણી મંડળ આ મહેનત આપણે જે તૈયારીઓ જોઈ રહી છે સમગ્ર આખી ટીમ પ્રોફેસર અશોક કુમાર ગીરદાસ પટેલ કે જેમની મહેનત છે નાની નાની બાબતોનું ધ્યાન એમને આ સમગ્ર આયોજનમાં અંગત રીતે રાખ્યું છે સાહેબ હવે જેમના અમૂલ્ય યોગદાન થકી જે દાતાશ્રીઓએ આપણને આ ભવ્ય ઈમારતો દાન આપીને ભેટ વર્તમાન શિક્ષણના પ્રવાહમાં તાલ મિલાવવા માટે છે દાન આપણને આપ્યું છે એવા આપણા દાતાશ્રીઓ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણું ગુજરાત એવણી મંડળ એમનો આદર સત્કાર કરવા માટે ખૂબ જ ઉત્સુક છે તો સૌ પ્રથમ આપણા અંગ્રેજી માધ્યમની શાળાના ટાઇટલ દાતાશ્રી શ્રી ગૌરવકુમાર જયંતિભાઈ પટેલ પ્રી પ્રાઇમરી સ્કૂલ શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ પ્રાઇમરી સ્કૂલ શ્રી જયંતિભાઈ ડાયાભાઈ પટેલ અપર પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ આ સમગ્ર જયંતિભાઈ ડાયાભાઈ પટેલ પરિવારના મોભી એવા ગંગા સ્વરૂપ ગીતાબેન જયંતિભાઈ પટેલ જ્યારે આપણા ઉદઘાટક તરીકે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓનું બુકે અને સાલ દ્વારા સન્માન કરવા માટે હું પ્રિન્સિપાલ શ્રી મહિમાબેન ચાવલાનીને વિનંતી કરું તેઓ એમને સન્માનિત કરશે અંગ્રેજી માધ્યમની શાળાઓના તેઓ આચાર્ય છે પ્રિન્સિપાલ છે તાળીઓના જોરદાર ગડગડાટ થી આપણે અભિવાદન કરીએ કે એમને ખૂબ મોટી માતબર રકમ આપીને આપણને આ શાળાની ભેટ આપી છે આપણે જે ભવનમાં આજનો આ સમારોહ ઉજવી રહ્યા છે જેનો લાભ બે સંસ્થાઓ આમ તો તમામ સંસ્થાઓ લઈ જ રહી છે પણ મુખ્ય લાભ જેમને મળવાનો છે એવી શ્રી કે કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ કે જેના પ્રાંગણમાં આ અવસર ઉજવાઈ રહ્યો છે અને શ્રીમતી જે કે પટેલ પ્રાથમિક શાળા બે ભગીની સંસ્થાઓ આ પ્રાર્થના ભવન કે જેનું નામકરણ થયું છે શ્રી કેશવલાલ સૈદીદાસ પટેલ પ્રાર્થના ભવન આ પરિવારે આપણને આ પ્રાર્થના ભવનની અમૂલ્ય ભેટ આપી છે જેમના ઉદઘાટક શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ કેશવલાલ પટેલ દાતાશ્રી પરિવારના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે દાયેશ ઉપર બિરાજમાન છે ત્યારે એમનું બુકે અને સાલ વડે સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ પ્રિન્સિપાલ શ્રી સોનલબેન પી પટેલ વર્તમાન સમયની માંગ આપણે બધા જ જાણીએ છીએ કે ટેકનોલોજીનો યુગ છે અને આપણી ગોજારા કેનોણી મંડળની જરૂરિયાત ટેકનોલોજી માટે જેમણે પૂર્ણ કરી છે એવું આપણું ડિજિટલ સ્ટડી સેન્ટર શ્રીમતી પાર્વતીબેન બળદેવભાઈ કચરાભાઈ પટેલ ડિજિટલ સ્ટડી સેન્ટર કે જેની ભેટ આપણને પ્રાપ્ત થઈ છે જેમના શ્રી કંચનલાલ બળદેવભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એવું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ શ્રી પંકજકુમાર પ્રહલાદભાઈ પટેલ શ્રી બાંધકામ સમિતિ શ્રી ગુજારિયા કેળવણી મંડળ કેન જી કે આઈટીઆઈ આપણે ત્યાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે કાર્યરત છે એમના પણ આપ સાહેબ શ્રી દાતાશ્રી છે આપનો પરિવાર ખૂબ ઉત્સાહ સાથે અમારા ગુજરાત કેવણી મંડળને હર હંમેશ દાન આપે છે ગુજરાત કેવણી મંડળ વતી આપને હું ખૂબ ખૂબ આવકારું છું આજ પ્રાર્થના ભવનના પ્રથમ માળે ચાર નવા શિક્ષણ માટે વર્ગખંડો જે આપણને ઉપલબ્ધ કરાવ્યા છે જેનું નામકરણ કરવામાં આવ્યું છે શ્રીમતી ચંચળબેન નટવરલાલ શિવદાસ પટેલ શિક્ષણ ભવન જેઓના દાતાશ્રી છે શ્રી મહેન્દ્રભાઈ નટવરલાલ પટેલ સંજોગો વસાદ એવો આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા પણ એમના વતી એમના પ્રતિનિધિ શ્રી નવીનભાઈ ચિમનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ પ્રોફેસર શ્રી પ્રકાશભાઈ એ પટેલ બુકે અને સાલ સાથે આપ સાહેબ એમનું સન્માન કરશું આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ગોજારા કેળવણી મંડળના અધ્યક્ષ એવા શ્રી હિંમતભાઈ શંકરલાલ પટેલ બાપુ એમણે પણ આપણા સમારોહ માટે શુભેચ્છા સંદેશ આજે પાઠવ્યો છે તેઓ વિદેશ હોવાથી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા પણ દેહ ત્યાં છે આત્મા એમનો અહીંયા છે એમને જે સંદેશ આપ્યો છે હું તમને જણાવું આજ રોજ અંગ્રેજી માધ્યમની શાળા તથા પ્રાર્થના ભવન તથા ડિજિટલ સ્ટડી સેન્ટર તથા શિક્ષણ ભવન વગેરેનું ઉદઘાટન સમારોહ અને દાતાશ્રીઓના સન્માન સમારોહમાં હું સહભાગી થઈ શકું તેમ નથી તે બાબતનું ખૂબ જ દુઃખ છે હાલ હું પરદેશ હોવાથી આ સમારોહમાં મિસ કર્યાનો મને ખૂબ અફસોસ છે ગોજાર્યા કેળવણી મંડળ આ રીતે પ્રગતિ કરે તેવી મારી પ્રભુને પ્રાર્થના છે સાથે સાથે કેળવણી મંડળમાં સેવાઓ આજીવન આપી છે તેવા મહાનુભાવોને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી તેમની સેવાઓની કદર કરી છે તેનો ખૂબ જ આનંદ થયો છે આ એવોર્ડ યુવા પેઢીને પ્રેરણારૂપ રહેશે અને આ સમગ્ર કાર્યક્રમની સફળતા હું ઈચ્છું છું આ સંસ્થાના સર્વે દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આવો સંદેશ સાહેબશ્રી આપણને પાઠવ્યો છે આ પ્રસંગે હું સાહેબશ્રીને ખાસ યાદ કરું છું હવે કાર્યક્રમને આગળના ચરણમાં લઈ જતા

શ્રી ગોજારિયા કેળવણી મંડળ દ્વારા આયોજિત આજના ઉદઘાટન સમારંભ અને સન્માન સમારંભના પ્રમુખ તથા શ્રી ગોજારિયા કેળવણી મંડળના પણ પ્રમુખ એવા શ્રી કે કે પટેલ મારા કાકા સમારંભના મુખ્ય મહેમાન શ્રી બળદેવભાઈ એસ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના બેન શ્રી તુષાબેનજી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી મિહિરભાઈ દાતા પરિવારના શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ પટેલ શ્રી કંચન કાકા શ્રી નવીનભાઈ ચીમનલાલ પટેલ શ્રી ગોજારા કડોડી મંડળના પદાકારીઓ ટ્રસ્ટીઓ કારોબારી સમિતિના સભ્યો શિક્ષણ સમિતિના આચાર્યો શિક્ષક મિત્રો વિદ્યાર્થી ભાઈઓને બહેનો આજે આપણે જેને સન્માનિત કરવા જઈ રહ્યા છે તેવા આપણા પુરોગામી વડીલો સૌને આજના પાવન પ્રસંગે શ્રી ગોજારિયા કેળવણી મંડળ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનું કાળનું ઘડતર એ આજની શાળામાંથી જ થાય આપણને લોકો જો વિશ્વગુરુના સપના ભારતને બનાવવાનું જોતા હોય તો કેળવણી એક બહુ અગત્યનો પાયો છે એટલે આજની શાળાઓને સમૃદ્ધ અને સુસજ્જ આપણે કરવી જ રહી સમાજે તે માટે ખૂબ સહકાર અને જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ આ સંસ્થાઓમાં કરવું જોઈએ એવું મને લાગે છે તેથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગોજારા ગ્રામના પ્રબુત્વ આગેવાનોને હું વિનંતી કરું છું કે આપણે જેટલું બને શક્ય હોય એટલું રોકાણ કાલના ભવિષ્યમાં કરીએ આપણી સંસ્થાઓની ઘણી યોજનાઓ કાર્યરત થઈ રહી છે એમાં આપ સૌ ખુલ્લા મનથી પ્રેમથી એમાં સહભાગી બનો અને જે પણ આપણે એજ્યુકેશન માટે કરી શકીએ એ તમે કરો એવી હું દરેકને વિનંતી કરું છું છેલ્લા ત્રણેક વર્ષથી હું વતનમાં વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છું અને નવનિર્માણ અને પુનરોદ્ધારનો તબક્કો હાલ ચાલી રહ્યો છે આપણે ત્યાં ગામમાં ઘણા બધા પ્રોજેક્ટ થઈ રહ્યા છે આ કામમાં મને જે કેળવણી મંડળે મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની જે જવાબદારી આપી અને બાંધકામ સમિતિમાં ચેરમેન તરીકે નિમણૂક કરી તે મારી આવડસ પ્રમાણે મેં જેટલો બી એમાં પૂરો પ્રયત્ન કર્યો છે કે હું જે બેસ્ટ આપી શકું એ મેં આપ્યું છે અને આ મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભારી છું હું ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું આજે બીજી એક વાત કહું તો આપણે પર્યાવરણને લીધે જે ગરમીનું પ્રમાણ વધતું જાય છે એના માટે ગ્રીન ગોજારિયા આપણે ગામને આખું હરિયાળું બનાવવું એ આપણે જુવાનું એ નક્કી કર્યું છે ગામના એ તો આપ સૌ પણ એમાં સાથ સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમમાં આ જર્ની બહુ સારી રહી અને સૌથી પહેલાં તો મારે એક વ્યક્તિ જે આપણે વન મેન આર્મી કહેવાય એવા હું શૈલેષભાઈને સરહૃદયથી હું એમને અને આપણે બધા તાળીઓથી વધારીશું બહુ જ સારી કામગીરી મારે રાતના બાર વાગે કંઈ બી કામ હોય તો શૈલેષભાઈ કીધું શૈલેષભાઈ આજ સુધી ક્યારેય ના નથી પડી બસ હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર રજૂઆત સાહેબ આપે આપણા હૃદયની લાગણીઓને અહીંયા અમારી સમક્ષ મૂકી છે એક મિનિટ સાહેબ શ્રી શંકરભાઈ જીજીદાસ પટેલ પરિવાર એટલે કદાચ ગોજારિયાની કોઈ એવી સંસ્થા નહીં હોય કે જેમાં આ પરિવારનું ડોનેશન ના હોય આજે પણ આ પરિવાર તરફથી અંગ્રેજી માધ્યમની શાળામાં મેનેજમેન્ટ રૂમ પ્રિન્સિપલ રૂમ અને સ્ટાફ ઓફિસની રૂમના દાન માટે શ્રી શંકરભાઈ જીજીદાસ પટેલ પરિવાર તરફથી પ્રત્યેક રૂમના પાંચ લાખ લેખે કુલ પંદર લાખનું દાન જાહેર કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર પરિવારમાંથી હરીશભાઈ હાજર છે એટલે એમને વેલકમ કરું છું હરીશભાઈ થેન્ક યુ સાથે આપણે જે અંગ્રેજી મીડિયમની સ્કૂલનું જે બાંધકામ પંકજભાઈએ સંભાળ્યું હતું એ જ રીતે આ જે હોલમાં આપણે બેઠા છીએ એ હોલ વત્તા ઉપરનું જે જે સ્ટડી સેન્ટર છે અને આ બાજુનું શિક્ષણ ભવન છે એ હોલની જવાબદારી શૈલેષભાઈ સોમાભાઈએ સંભાળી હતી શૈલેષભાઈ જરા ઊભા થાવ એટલે એમને પણ આપણે મુબારક પાછળ આ જ રીતે બધા જ લોકો અને એની સાથે આપણા મંત્રી પણ ખૂબ કામ કરતા હતા એમનું નામ પણ શૈલેષભાઈ છે આ દાતાઓમાં જે આપણે મુખ્ય જે છે એમાં કંચનભાઈનો મારાથી નામ ઉલ્લેખ રહી ગયો હતો એટલે સોરી કહું છું કંચનભાઈ એટલે કંચનભાઈનું ફરતી સ્વાગત કરું છું કાર્યક્રમને આગળ લઈ જતા હવે આપણે વર્ષોથી જેમણે આપણા ગોજરિયા કેળવણી મંડળની સેવા કરી છે એને અવિરત આગળ લઈ જવાનો ભગીરથ પ્રયાસ જેમણે કર્યો છે એવા આપણા જે આગેવાનો ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ કે જેમણે ખૂબ મહેનત કરી દીર્ઘકાલીન સેવા યશસ્વી સેવા આપનારા આપણા જે પદાધિકારીઓ મહાનુભાવો છે એમનું સન્માન કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે હું એ સમગ્ર કાર્યક્રમને શ્રી જયંતિભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે એ સમગ્ર પદાધિકારીઓના સન્માન સમારોહને આપ સંભાળશો અને એમને સન્માનિત કરશો મંચસ્થ અને મંચાભિમુખ દ્રશ્યમાન અદૈત ચેતનાને મારા નમસ્કાર ચાલુ વર્ષે અને આજે પણ આપણે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ આ સમગ્ર ઉનાળા દરમિયાન આપણા એર કન્ડિશનર પણ લાચાર જણાયો છે ત્યારે અહીંયા ઉપસ્થિત આ વડીલ પેઢીને આપણા ગામડાઓના પાદરમાં જે ઘેઘૂર વડલાઓ અને લીમડાઓની છાયાની સ્મૃતિ તાજી થઈ જાય છે ગામના પાદરના ઘેઘુર વડ ઉનાળાની બળબડતી બપોરે પશુઓ પંખીઓ વટે માર્ગુઓ અને ગોવાળો માટેના ઓર્ગેનિક એર કન્ડિશનર હતા કોઈ જાતના ભેદભાવ વગર એ વડલાઓ સૌને શીતળતા બક્ષતા હતા સાત્વિક અને પરોપકારી મનુષ્યો અથવા મહામાનવો પણ કોઈ પણ ગામ સમાજ કે રાષ્ટ્રના સામાન્ય માણસોને શીતળતા પ્રદાન કરતા હોય છે આ વડલા જેવા હોય છે એવા સાત્વિક મહામાનવોની છાયા પણ ગામ સમાજ કે રાષ્ટ્રના ગરીબ તવંગર ઊંચ નીચ કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજના લોકોને શીતળતા અને શાંતિ બક્ષતા હોય છે મેં આપણા ગામના ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે અને આપ સૌએ પણ અનુભવ્યું છે કે હે ભગવાન જન્મો જન્મ જો અવતાર આપે તો ગોજારિયામાં જ આપજે આવું આપણે બધા અનુભવીએ છીએ કેમ કેમ કે આપણા ગામની એવી ઉમદા પરંપરા રહી છે કે ગામના આગેવાનો અને કાર્યકરોએ સ્વહિતને બદલે સૌના કલ્યાણ માટે પોતાની આવડત પોતાની સંપત્તિ કે પોતાની ક્ષમતાઓનો સદુપયોગ કર્યો છે ગામની સાર્વજનિક સેવાકીય સહકારી અને ધાર્મિક સંસ્થાઓને પરાપૂર્વથી નિસ્વાર્થી પ્રામાણિક અને પારદર્શક વહીવટકર્તાઓ અને આગેવાનો મળતા રહ્યા છે જેનો લાભ ગોજારિયા ગામના તથા ગામની આજુબાજુના તમામ ગામોના સંવર્ગના લોકોએ પ્રાપ્ત કર્યો છે અને આજે પણ આપણી સાર્વજનિક હોસ્પિટલ હોય કે કેળવણી મંડળની શૈક્ષણિક સંસ્થાઓ હોય કોઈ પણ જાતના ભેદભાવ વગર છેવાડાના માણસ સુધી પોતાની સેવાઓનો વ્યાપ વધાર્યો છે શ્રી ગોઝારીયા કેળવણી મંડળને પણ તેના સ્થાપનાકારથી કાળથી સાડા આઠ દાયકાની આ વિકાસ યાત્રા દરમિયાન અનુસાર આવા વડલા જેવા વહીવટકર્તાઓ અને કાર્યકરો સતત મળતા રહ્યા છે પરિણામે આ શિક્ષણ તીર્થ પણ કોઈ પણ જાતના વિવાદ કે તકરાર વગર તબક્કાવાર વિકાસ પામતી રહી છે આપણી આ પવિત્ર સંસ્થામાં નિષ્કલંક દીર્ઘકાલીન વહીવટી સેવાઓ પૂરી પાડી નજીકના ભૂતકાળમાં વયવૃદ્ધિને કારણે નિવૃત્ત થયેલા અથવા સ્વર્ગે સિધાવેલા આવા વડીલ પુરોગામીઓને આજના આ પાવન પ્રસંગે સન્માનિત કરતા આપણે સૌ ગોજારિયા કેળવણી મંડળના સભ્યો અને ગોજારિયા ગામના આગેવાન કાર્યકરો અનહદ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ તેમજ તેમની જીવનયાત્રાની નોંધ લઈ અલ્પાંશે પણ આપણે ઋણમુક્ત થવાનો આજે પ્રયત્ન કરી રહ્યા છીએ સૌ પ્રથમ સ્વર્ગસ્થ શ્રીકાંતિભાઈ ધુળાભાઈ પટેલ કેડી પટેલ સાહેબ જેઓ અદ્રશ્ય સ્વરૂપે પણ આપણને આ સંસ્થામાં સતત એમનો અનુભવ થાય છે ઈસવી સન ઓગણીસો તેપનમાં ગોજારિયા હાઈસ્કૂલ ગોજારિયાની આ મૂકો એસએસસીની બીજી બેચના તેઓ પ્રથમ ક્રમના રેન્કર વિદ્યાર્થી હતા બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કરી લાગણજ અને ખેરવા હાઈસ્કૂલમાં છ વર્ષ શિક્ષક તથા બિલોદરા હાઈસ્કૂલમાં ઓગણીસ વર્ષ આચાર્ય તરીકે સેવાઓ પાડી પૂરી પાડી નિવૃત્તિ બાદ સને ઓગણીસો ત્યાંથી સતત મૃત્યુ પામ્યા ત્યાં સુધી એ દિવસ સુધી સહમંત્રી મંત્રી ઉપપ્રમુખ પદે કાર્યરત રહ્યા શ્રી ગોજારિયા કેળવણી મંડળમાં છત્રીસ સાડત્રીસ વર્ષ દરમિયાન મંડળના પદાધિકારીઓ શુભેચ્છકો દાતાઓ તથા શાળાના આચાર્યો શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ એમ આ શૈક્ષણિક યજ્ઞના તમામ પરિબળો વચ્ચે ધરીરૂપ ભૂમિકા ભજવી સંસ્થાની એક આગવી ઓળખ તેમના થકી ઊભી થઈ હતી તેઓ તમામ શૈક્ષણિક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા વહીવટી કુશળતા અને વ્યક્તિ પરખની તેમની ક્ષમતા વિશિષ્ટ હતી ગર્લ્સ હાઈસ્કૂલ આઈટીઆઈ ગર્લ્સ આર્ટ્સ કોલેજ અને વિજ્ઞાન પ્રવાહની માવજત તેમણે કરી તેમને વિકસાવવા તેમને એક માળી જેવી કાળજી લેતા આપણે તેમને જોયા છે છેલ્લા થોડાક વર્ષ તેઓની છત્રછાયામાં શ્રી ગોજારિયા કેળવણી મંડળની કારોબારી સમિતિમાં રહેવાની મને જે તક મળી તેને હું મારું સદભાગ્ય માનું છું કોરોના કાળમાં વીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ ખૂબ જ ટૂંકી માંદગીમાં સાહેબ આપણી વચ્ચેથી સ્વર્ગવાસી થયા કેળવણી મંડળ આજે તેઓનું મરણોત્તર સન્માન કરતા કૃતકૃત્યતાની કૃત્યતાની લાગણી અનુભવે છે તેમના સુપુત્ર શ્રી અશોકભાઈ આજે આપણી વચ્ચે છે આ સન્માનનો તેઓ સ્વીકાર કરશે સ્વર્ગસ્થ શ્રી કેડી પટેલ સાહેબનું મરણોત્તર સન્માન કરશે શ્રી ગોઝારિયા કેળવણી મંડળના આદરણીય પ્રમુખ શ્રી કે કે પટેલ સાહેબ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર માણેકલાલને પણ વિનંતી કે આપ પણ સન્માનમાં જોડાશો સ્વર્ગસ્થ ગોરધન શ્રી કેડી પટેલ સાહેબના સુપુત્ર અશોકભાઈ દ્વારા આજના તબક્કે શ્રી ગોઝારિયા કેળવણી મંડળને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારના દાનની જાહેરાત કરવામાં આવી ખૂબ ખૂબ આભાર અશોકભાઈ સ્વર્ગસ્થ ગોરધનભાઈ ઈશ્વરદાસ પટેલ પ્રાથમિક શાળામાં નિષ્ઠાવાન શિક્ષક તરીકે ફરજ બજાવી વય નિવૃત્તિ બાદ ભગીની સેવા સમાજ ગોજારિયા સંચાલિત સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળાના સંચાલનમાં સને ઓગણીસો એકાણુંથી ઓગણીસો નવ્વાણું સુધી અને ત્યારબાદ ગોઝારિયા કેળવણી મંડળે પ્રાથમિક શાળાની સ્થાપના કરતાં સને ઓગણીસો નવ્વાણુંથી બે હજાર આઠ સુધી श्रीमती जमनाबेन कांजीबाई पटेल प्राथमिक संचालन संचालनम सक्रिय भूमिका भजवी श्री गुजारिया केळवणी मंडळनी कारोबारी समितीमाण गोरधनभाई साहेब घण समय कार्यरत आ संस्था राहतं प्रत्येनी भक्तीभावभरी सेवानी नोध ल आजना पावन प्रसंगे श्री गोझारिया केळवणी मंडळ आ मरणोत्तर सन्मान कर આભારની અભિવ્યક્તિ કરે છે આ સન્માન પણ તેમના સુપુત્ર ભરતભાઈ સ્વીકારશે સ્વર્ગસ્થ ગોરધનભાઈ સાહેબનું મરણોત્તર સન્માન કરશે સમારંભના મુખ્ય મહેમાન શેઠ શ્રી બળદેભાઈ યશ પટેલ શ્રી બળદેવભાઈ યશ પટેલ ઈશ્વરભાઈ પુરુષોત્તમદાસ પટેલ આજીવન મંત્રી યોગાનુયોગ ઈશ્વરભાઈ સાહેબનો જન્મ અને ગોઝારિયા કેળવણી મંડળનો જન્મ એક જ મહિનામાં થયેલો છે એટલે કેળવણી મંડળ જેટલી આયુ ધરાવે છે એવા ઈશ્વરભાઈ પટેલ સાહેબ ઈસવીસન ઓગણીસો છપ્પનમાં ગોઝારીયા હાઈસ્કૂલ ગોજારીયામાંથી એસએસસી અને ઓગણીસો સાહીઠમાં બી કરી લાગણ જ હાઈસ્કૂલમાં ત્રણ વર્ષ શિક્ષક બાદ સમૂહ હાઈસ્કૂલમાં ત્રેવીસ વર્ષ શિક્ષક અને પાંચ વર્ષ આચાર્ય તરીકે સેવા બજાવી સને ઓગણીસો બાણુંમાં નિવૃત્ત થયા સમૂહની નોકરી સાથે સાથે જ તેઓ શ્રી ગુજારીયા કેળવણી મંડળની કારોબારીમાં સને ઓગણીસો એસીથી જોડાયા પ્રારંભમાં સહમંત્રી અને ત્યારબાદ સળંગ પાંત્રીસ વર્ષ મંત્રી તરીકે એકધારી સેવાઓ બજાવી બે હજાર સત્તરથી બે હજાર બાવીસ પાંચ વર્ષ સુધી ખજાનચી તરીકે પણ તેમણે સેવા બજાવી આમ કુલ બેતાલીસ વર્ષ સુધીની દીર્ઘકાલીન સેવાઓ એમને આ સંસ્થામાં આપી છે જે એક વિરલ ઘટના ગણાય સંસ્થાના હિસાબ કિતાબમાં તેમની ચીવટતા અને નકશીખ પ્રામાણિકતા બદલ શ્રી ગોઝારિયા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ આજ સુધી ગૌરવ અનુભવતા આવ્યા છે આમ તેમની દીર્ઘકાલીન બિનવિવાદાસ્પદ સેવાઓ બદલ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ આજે તેમનું સન્માન કરતા અનહદ હર્ષની લાગણી અનુભવે છે તેઓનું શેષ જીવન સુખમય આનંદદાયી અને નિરામય રહે તેવી આપણે સૌ શુભેચ્છાઓ પાઠવીએ છીએ શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબને સન્માનિત કરશે શ્રી શંકરલાલ જીજીદાસ પટેલ પરિવારના મોભી ભાઈ શ્રી હરેશભાઈ આપણી વચ્ચે છે હરેશભાઈને વિનંતી કરું કે ઈશ્વરભાઈ સાહેબને સન્માનિત કરે શ્રી હરેશભાઈ સાહેબની હિસાબની ચીવટતાને કારણે જે બાંધકામ સમિતિમાં કાર્યકરો આવ્યા એ કંટાળી જતા હતા શ્રી મણિલાલ શંકરદાસ પટેલ આપણે સૌ જેમને એમના સ્વભાવની વિશિષ્ટતાને લીધે ગાયકવાડ તરીકે ઓળખીએ છીએ એવા શ્રી ગાયકવાડે શ્રી ગોજારિયા કેળવણી મંડળમાં સને ઓગણીસો સત્યાસી અઠ્યાસીથી બે હજાર ત્રણ ચાર સુધી સહમંત્રી અને સને બે હજાર ચાર પાંચથી બે હજાર પંદર સોળ દરમિયાન મંત્રી તથા વળી પાછા બે હજાર સોળ સત્તરથી સહમંત્રી તરીકે સેવાઓ પૂરી પાડી છે હાલમાં ટ્રસ્ટી તરીકે પણ તેઓ મંડળમાં મુરબ્બી કંચનભાઈ આપણી વચ્ચેથી એમની વ્યસ્તતાને કારણે વિદાય લઈ રહ્યા છે આપણે સૌ એમને આભાર કહીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે સતત ગામ સાથે આપનો અનુબંધ કાયમી જાળવી રાખજો ગાયકવાડ હાલ પણ કેળવણી મંડળમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે અગાઉ સ્વર્ગસ્થ અમૃતભાઈ નરોત્તમદાસ પટેલ સાથે રહી તેમણે શાળાના મકાનોના બાંધકામમાં પણ સક્રિય ભૂમિકા ભજવેલી તેઓ સાર્વજનિક હોસ્પિટલમાં પણ ટ્રસ્ટી તરીકે અને ગોઝારિયા ખેડૂત જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે તેઓની દીર્ઘકાલીન સેવાઓની નોંધ લઈ આજે તેઓનું સન્માન કરતા આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ તથા તેઓનું પણ શેષ જીવન નિરોગી આરોગ્યપ્રદ અને યશસ્વી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ શ્રી ગાયકવાડને સન્માનિત કરશે મહેસાણા જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન શ્રી તૃષાબેનજી બેન મંડરે અમારું જે સ્વાગત કર્યું તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર સાહેબ આપણે આપની લાક્ષણિક શૈલીમાં આપના પ્રતિભાવોને રજૂ કર્યા હવે અષ્દશાબ્દી મહોત્સવમાં કન્વીનર તરીકેની જેમણે ભગીરથ જવાબદારી ખભે ઉપાડી અને સર્વેને સાથે લઈને સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમ જેમના ખભે ભાર હતો એવા આદરણીય શ્રી જયંતિભાઈ એન પટેલ કન્વીનર શ્રી અસ્તશતાબ્દી મહોત્સવ સાહેબનું બુકે અને સાલ દ્વારા સન્માન કરશે શ્રી કે કે પટેલ સાહેબ અને ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ અંગ્રેજી માધ્યમની શાળામાં રાધાબેન રાજેન્દ્રકુમાર પટેલ તરફથી એક લાખ નેવું હજારના બાલવાટિકા માટેના રમતગમતના જે હિંચકા અને લપસણી આવે છે એના દાનની જાહેરાત આપણે વાર્ષિકોત્સવમાં કરી હતી પુનઃ આપને એની યાદ અપાવું છું કનુભાઈ શંકરલાલ પટેલ એમના તરફથી રૂપિયા એકાવન હજાર અંગ્રેજી માધ્યમની શાળાના ડાન્સના ક્લાસરૂમના મિરર ગ્લાસ માટે આપણને એ દાન પ્રાપ્ત થાય છે જો કનુભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો ડાયસ ઉપર પધારે કનુભાઈ શંકરલાલ પટેલ રૂપિયા એકાવન હજાર ડાન્સ ક્લાસના મિરર ગ્લાસ માટે એમને આપણને આ દાન જાહેર કરું છું એમના પ્રતિનિધિ હોય તો પણ ઉપર પધારે એમને ભારતીબેનને વિનંતી કરું કે તેઓ બૂકે અને સાલવડે સન્માનિત કરશે શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ પટેલ એમને વિનંતી કરું કે તેઓ એમને સન્માનિત કરશે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રતિલાલ છનાલાલ પટેલ જેઓ ભૂતપૂર્વ પ્રમુખ મંત્રી ગોજારિયા વિકાસ મંડળ મુંબઈ ખાતે સેવાઓ બજાવેલ છે અને જે અત્યારે એમની અંગત કારણોસર હાજરી આપી શકેલ નથી તેમને આપણા આ પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે જે હું વાંચું છું પ્રમુખશ્રી શ્રી ગોજારિયા કેવડી મંડળ સર્વ ટ્રસ્ટીગણ તથા ગ્રામજનો સાદર નમસ્કાર આપણી સંસ્થાના ગોલ્ડન જુબિલી અને અષ્ટદશાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનો અનેરો લાભ લીધો તેના સંસ્મરણો હજી સ્મૃતિપટ પર યથાવત છે આ ક્ષણે હું અંગતપણે સ્વીકારું છું કે સંસ્થાના નિસ્વાર્થી કાર્યકરો અને ઉદાર સખાવત કરનાર દાતાઓ તેમજ ગોજેરે ગામ અને આજુબાજુ ગામના શિક્ષણ પ્રેમી કેળવણીકાર સજ્જનોના લીધે મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્યમાં શ્રી ગોજારીયા કેળવણી મંડળના ગુણગાણ ગવાય છે આ સંસ્થાને લીધે ફક્ત ગોજારીયા ગામનો જ નહીં પણ અહીંથી શિક્ષણ લેનાર આજુબાજુના સર્વ ગામોનો વિકાસ થયો સમાજની પ્રગતિ થઈ અને તેમાં થયેલ સંસ્કાર સિંચનથી આપણને જરૂરથી ગર્વ થાય તે સ્વાભાવિક છે આ શૈક્ષણિક સંસ્થાએ સમાજ માટે કંઈક ઉમદા કાર્ય કર્યું છે તે સર્વ સ્વીકૃત થાય છે સમાજના વિવિધ વર્ગોને સભ્યોને સંસ્થાનું ઋણ ઉતારવાનો અમૂલ્ય સુવર્ણ અવસર મળ્યો છે તેનો લાભ લેવા નમ્ર નિવેદન શ્રી ગોજારીયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક ઇમારતોના સામૂહિક ઉદ્ઘાટન અને સંસ્થાને પોતાની આગવી કુને દીર્દૃષ્ટિથી પગભર કરી વટવું બનાવનાર ગામના આદરણીય મહાનુભાવોના સન્માન સમારોહમાં વતનનો સાદ કેળવણીનો નાદ અચૂક સંભળાય છે આ કાર્યક્રમનો લાહો લેવા માટે મળેલા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરું છું પણ સંજોગો સાથ આ અદ્ભુત અવસરનો લાભ લેવા માટે પ્રત્યક્ષ રૂપે અસમર્થ છું તેનો રંજ સદાય રહેશે સંસ્થા અવિરત પ્રગતિના પંથે રહી સમાજસેવા આપતી રહે ફક્ત રાજ્યમાં જ નહીં દેશ વિદેશમાં પણ મારા ગામની આ સંસ્થા સ્થાન પામે તેવી શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર રતિભાઈ આજના આ શુભ અવસરે શુભેચ્છાનો દોર શરૂ છે ત્યારે આજે સવારે જ આપણી સંસ્થા કેળવણી મંડળના નિયામક શ્રી નીરુભાઈ કે પટેલ સાહેબે પણ આપણને આ ઉદઘાટન સમારોહ અને સન્માન સમારોહના કાર્યક્રમ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સફળતા માટેના અભિનંદન પાઠવ્યા છે તો આ પ્રસંગે એમને પણ હું ખાસ યાદ કરું છું આજના પ્રસંગમાં આપણે રજૂ થયેલી બે કૃતિઓ પ્રાર્થના શ્રી કે કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને સ્વાગત ગીત વેલકમ સોંગ અંગ્રેજી માધ્યમની શાળાની દીકરીઓ એ બંને કૃતિને રૂપિયા અગિયારસો અગિયારસોનું રોકડ પુરસ્કાર શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ કેશવલાલ પટેલ તરફથી પ્રાપ્ત થાય છે આભાર આપશ્રીનો હવે કાર્યક્રમના આગળના ચરણમાં આપણે વધીએ સમારંભના અધ્યક્ષ સ્થાને જેવો બિરાજમાન છે પ્રમુખ સ્થાને જેવો બિરાજમાન છે એવા આપણા સૌના આદરણીય એવા શ્રી કે કે પટેલ સાહેબને હું આમંત્રિત કરું છું કે તેઓ આ પ્રસંગને અનુરૂપ આપ આપની રજૂઆત અમારી સમક્ષ કરશો શ્રી કે કે પટેલ સાહેબ નમસ્તે આજના સમારંભમાં પધારેલ મુખ્ય મહેમાન શ્રી બી એસ પટેલ આજે આપણી વચ્ચે જે મેડમ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સમિતિના ભાઈ મેમ્બર્સ એવા આપણા જ વતનના ભાઈ શ્રી અમારા એમાં તો મારા ખાસ વડીલ મિત્ર અને જેણે આ સંસ્થામાં ઓગણીસો સડસઠથી ઉતે સેવાઓ આપી રહ્યા છે એવા મુરબ્બી શ્રી ગિરીશભાઈ મારા કલીગ ડૉક્ટર માણેકભાઈ ટ્રસ્ટી ભાઈઓ કારોબારીના સભ્યો ગ્રામજનો સૌને ખૂબ ખૂબ આ પ્રસંગે આવકારું છું મિત્રો અગાઉ આપણે જાણ્યું અને અનુભવ્યું પણ છે કે ગોજારીયા ગામ એ ખરેખર દાતાઓનું જ ગામ છે પણ દાતાઓનું નહીં કાર્યકર્તાઓનું પણ સાથે સાથે સંનિષ્ઠ કાર્યકર્તાઓનું જ કામ છે પૈસાથી એકલું કામ થતું નથી કાર્યકરો ના હોય ને તો આગળ કાંઈ વધે નહીં એટલે એક મેનેજમેન્ટનો રૂલ્સ છે એમ મેનેજમેન્ટના જે અભિગમ હોય ને એનો એક રૂલ્સ છે કે પ્લાનિંગ ફાઈનાન્સ એન્ડ એક્ઝિક્યુશન વડીલો ગામના વડીલો હંમેશા ગામની જે જે જરૂરિયાતો હોય એના વિશે વિચાર પ્રદર્શિત કરે પછી દાતાઓ દાન આપે અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ એનું એક્ઝિક્યુશન કરે આ ત્રણનો મેળાપ એટલે ગોજાર્યા ગામ તમને કહું અને હું તમને ઉદાહરણ આપું કે જ્યારથી આ કેરોણી મંડળની સંસ્થાની સ્થાપનાથી ઓગણીસો સાડત્રીસ એ વખતે ખરેખર જરૂરિયાત હતી ડૉક્ટરોની કારણ કે બાળ મરણ અને મરણનું પ્રમાણ કોલેરા શીતળા આ બધા રોગના કારણે એટલું બધું હતું કે મરકી ફાટી નીકળે આ થઈ જાય ખૂબ મુશ્કેલી ક્ષયનું પ્રમાણ એટલું હતું છતાં વડીલોએ ઓગણીસો સાડત્રીસમાં આ સંસ્થાની સ્થાપના કરી એના પછી એ વડીલોને આજે આ સ્થાને શ્રી લાલભાઈ અંબારામભાઈ પટેલ અને મુરબ્બી શ્રી સોમાભાઈ અંબાલાલ પટેલ ગુજારીયા ગામના એ વખતના આગેવાન આપણા અમીન સાહેબ હિંમતભાઈ સાહેબ હિંમતભાઈ ગિરધરદાસ પટેલ અને એ વખતના આગેવાનો એ આ સંસ્થાઓને આગળ વધારી ઓગણીસો બાસઠમાં પચીસ વર્ષ પૂરા થયા એ વખતે હજુ મને યાદ છે અમે લોકો તો મેટ્રિકમાં ભણતા હતા પરંતુ એ વખતે પણ આ ગિરીશભાઈ અને ચિમનભાઈ અમિતચંદાસ પટેલે એમને પોતે સક્રિય રસ લઈને પચીસ વર્ષની ઉજવણી કરી અને સંસ્થાને આપણા આજુબાજુના વિસ્તારમાં નામના અપાવી એના પછી પચાસ વર્ષ આવ્યા ઓગણીસો અઠ્યાસી એ વખતે કેરોણી મંડળનું આયોજન ત્રણ લાખનું આયોજન સમહાવ મારી એન્ટ્રી થઈ અને એ પછી ત્રીસ લાખનું આયોજન કર્યું અને મુરબ્બી શંકર બાપાએ મને પોતાને જ મને જવાબદારી સોંપી ત્યારે મેં ગિરીશભાઈ હિંમતભાઈ કેડી પટેલ ઈશ્વર કાકા આ બધાએ ભેગા મળીને એ વખતે એક કરોડ રૂપિયા ભેગા કરેલા આજે તમે વિચારો કે ગોજારિયા મુંબઈ ગોજારિયા ગામના વતની પ્રહલાદ પ્રહલાદભાઈ અમારા બલદેવભાઈ રમણભાઈ રાવલ બાબુભાઈ જાની લલિતભાઈ રાવલ આ બધા મિત્રો એ વખતે એટલા ઉત્સાહમાં આવી ગયેલા કે અમને લોકોને એટલે હું ગિરીશભાઈ અને હિંમતલાલ ઓછામાં ઓછા ત્રણથી પાંચ વખત મુંબઈ મિટિંગમાં ગયા છું અને મુંબઈના ભાઈઓ સાથે આનો સહકાર મળ્યો ખૂબ પૈસા મળ્યા સુરત જવા માટે પણ શંકર બાપા મને કેમ કે ચાલો આપણે જઈએ સુરતે ત્યારે એ વખતે મને હજુ યાદ છે કેડી પટેલે એમ કહ્યું કે સુરતમાં આપણે બેતાલીસ સમાજના ભાઈઓ ઘણા છે જેથી વિઠ્ઠલભાઈ જે છે આપણે ભગુભાઈ વિઠ્ઠલભાઈ ભગુભાઈના ફાધરને આપણે સાથે લઈ જઈએ તમે વિચારો કેડી પટેલની ભાવના એ વખતની એમને એ વખતે અમે હું શંકરબાપા શંકરભાઈ જયસંખદાસ પટેલ કેડી પટેલ અને વિઠ્ઠલ કાકા અમે સુરત ગયા અને આજે પણ યાદ છે મને એ વખતે અમે આમના ઘરે ઉતરેલા જે રતિભાઈ સોમનાથ પટેલ એમના ઘરે ત્રણ દિવસ ચાર દિવસ અમે રહેલા ભોગીભાઈ તમારા નાના ભાઈના ત્યાં રહેલા અને મને આજે એમને ગામના બધા જ મિત્રો સાથે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે સુરતમાંથી એમને ફાળો આપેલો એ જ રીતે બરોડા ગોજારિયા ગામ આખું હિલોળ ચડેલું અઠ્યાસીની સાલમાં અને એ વખતે આપણે આટલા માતબર રકમ ભેગી કરીને આજે કોલેજ ચાલુ કરી આઈટીઆઈ ચાલુ કરી અને બીજી અનેક સંસ્થાઓ ચાલુ કરી આજે ગોજારીયામાં એક સંસ્થામાંથી આજે ચૌદ સંસ્થાઓ છે ત્રણ બાલમંદિર બે પ્રાથમિક શાળા ત્રણ હાઈસ્કૂલો બે આઈટીઆઈ અને એક કોલેજ આ સંસ્થાઓ પછી પંચોતેર વર્ષ ઉજવવાનું નક્કી થયું એ વખતે જયંતિભાઈ ડૉક્ટર માણેકભાઈ આ મિત્રો એ બધા ભેગા થઈને આ શૈલેષભાઈ આ બધા ભેગા થયા સમ હાવ પંચોતેર વર્ષ ઉજવી ના શકાય અને એસી વર્ષે પછી જયંતિભાઈ શબ્દ લાવ્યા અને ડોક્ટરે એને મઠાર્યો કે અષ્ટ દશાબ્દી મહોત્સવ એમ હવે આ બધું કામ તો આ કલાકારોનું જ હોય એમ એટલે અસ્ત દશાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી પણ કોઈ પણ મહોત્સવ કે કંઈ પણ કરીએ તો શાના માટે કરવું હોય એમ ખાલી ઢોલ વગાડવાથી કોઈ ફાયદો હું માનતો નથી હું હંમેશા માનું કે કઈ પણ કાર્ય કરીએ એનું પરિણામ સમાજને જો ન મળે તો કામ કરવાનો કોઈ મતલબ નથી એટલે નક્કી કર્યું કે ભાઈ અહીંયા આપણે અંગ્રેજી માધ્યમની શાળા કરીએ અંગ્રેજી માધ્યમની શાળા માટે દાતાએ સામે ચલે સામે ચડીને સવા કરોડ રૂપિયાનું માત દાન જાહેર કરાયું એ વખતે બીજા અન્ય આ હોલ માટે પણ અમે હું ઘરે હું ને હિંમતભાઈ બંને સાંજના સાત વાગે ઘરે ત્યાં નીકળતા હતા માતાજીના મંદિરથી પછી ઘરે ગયા અને એમના આપણે દિનેશભાઈના ત્યાં તે જમવાની વાર હતી એટલે મેં ખૂબ બે મિનિટ બેઠા અમે અને વાત કરી તો ભાઈ અમારે એમ કે ભાઈ અહીંયા આ કન્યા શાળામાં એક હોલની સારી જરૂર છે તો પ્લાનિંગ કરીએ છીએ તો એમને એકી ધડા કે એકતાલીસ લાખ રૂપિયાનું ડોનેશન જાહેર કર્યું એ જ રીતે કંચનભાઈને મેં ફોન કર્યો કે ભાઈ મારે મલ્ટીમીડિયા હોલ બનાવવો છે તો એના માટે કંઈક કરો એમ કંચનભાઈ કે તમારે જે રકમ લખવાની કહેતા હોય આપી દઈશું એટલે મેં એ વખતે એકત્રીસ લાખ રૂપિયા એમની પાસે આ પછી હિંમતભાઈ મહેન્દ્રભાઈ મારો પરિચય હતો નહીં મને અને મને ખ્યાલ પણ નહીં બોમ્બેમાં એ શું કરે છે પણ હિંમતભાઈ મને કેમ કે આ મહેન્દ્રભાઈ આપણને તમે કહો કરશે એ વખતે સ્કૂલમાં આ ગર્લ્સ હાઈસ્કૂલમાં ને એમાં ક્લાસરૂમની શોર્ટેજ પડતી હતી એટલે એને આપણે અહીંયા ચારેક રૂમો બને સારી રીતે અને આ કોમ પેલી કન્સ્ટ્રક્શન થઈ શકે એટલે એમાં પણ એમને જે રકમનો ટોટલ ખર્ચો થયેલો સત્તર અઢાર લાખ રૂપિયા એ મહેન્દ્રભાઈએ પણ દિલથી આપ્યા ગામમાં એવું કદાચ બહુ રેર ઘર હશે જે માણસોએ પૈસા ના આપ્યા પાંચસો તો પાંચસો એ વખતે અમારી કલ્પના ત્રણ ચાર કરોડ થી વધુ હતી નહીં અને આ અષ્ટ દશાબ્દી મહોત્સવમાં આઠ પોણા સાત કરોડ રૂપિયા ઓલ ઓફ અ સડન તૈયાર થઈ ગયા સામેથી ફોન કરેલો આ અશોકભાઈ અમેરિકાથી મને ફોન કરેલો અશોકભાઈ કચરાભાઈ પટેલે લોકો સામેથી ફોન કરે રાતના અમુક ટાઈમે કે સાહેબ મારા આટલા પૈસા કહેજો આટલા કરજો વ્યવહાર બની ગયો હતો એમ એટલે હું ગામનો આ દાતાઓનો ખૂબ ખૂબ ઋણી છું અને એમને આભાર એમનો આભાર માનું છું પરંતુ આ કર્મ આનું એક્ઝિક્યુશન એક્ઝિક્યુશનનું પ્લાનિંગ ડૉક્ટર માણેકભાઈ જયંતિભાઈ અશોક કાકા શૈલેષભાઈ જિજ્ઞેશેશભાઈ પોતે અને બાકીના બીજા બધા જ કાર્યકર્તાઓએ જ્યાં જ્યાં મારી જીભ ઉપડેલી છે હું તમને કહું મને ખરેખર એટલો બધો આનંદ અને આમ આમ પ્રેરણા થાય છે લાઈફની કે મને એટલા બધા સારા મિત્રો મળ્યા છે એટલા સારા કાર્યકરો મળ્યા છે એટલા પવિત્ર કાર્યકરો મળ્યા છે એના કારણે આ બધું થઈ શક્યું છે સંસ્થાનું કામ જો અપવિત્રતા કે નાની સરખી પણ ઉદય લાગે ને ક્યાંય એ કદી કામમાં ના આવે આ સંસ્થાઓના અત્યાર સુધીના વહીવટમાં આ ઈશ્વર કાકાએ જે વહીવટ કર્યો છે ચીવટથી ઘણીવાર ન ગમે પરંતુ એમને ના કહ્યું ઈટવાડામાં જઈને ઈટો ગણતા હતા એકદમ સાચી વાત છે મારે એમને ઘણી વાર કહેવું પડતું હતું કે ઈશ્વર કાકા હવે ઈંટો ગણવાનો સમય નથી હવે રૂપિયા ગણવાનો સમય છે એટલે બધું ભૂલી જાઓ તમે આગળ કામ વધારો એમ પરંતુ એમના વહીવટના કારણે એમની ચીવટના કારણે એ મણિભાઈ આ બધા જ મિત્રોના કારણે કેડી પટેલને કેડી પટેલનું એકેડેમિક સપોર્ટ એટલો અદ્ભુત હતો આજે ગિરીશભાઈ તમે નહીં માનો ગિરીશભાઈ આજે પણ એમની તબિયત સારી હોય કે ના હોય પણ સ્કૂલનું પરિણામ જે દિવસે આવે એ દિવસે પહેલો ફોન મને આવે કે 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 શું થયું ગ્રાણીની મારફત એમ ક્લિયલી અને હું ગિરીશભાઈ ખરેખર તમને હું દિલથી આભાર માનું છું કે આ તમારી લાગણી સંસ્થા માટેની આ જે કાર્યકર્તાઓની લાગણી છે ને એ ખરેખર અદ્ભુત છે કારણ કે બાળકોની સેવા તો જ થશે આપણે દિલથી કરીશું તો શરીરથી સેવા ના થાય એટલે આ બધા મિત્રોના કારણે છેલ્લા સત્યાવીસ વર્ષથી હું પ્રમુખ તરીકે જે કામ કરી શકું છું અને કરી રહ્યો છું એનો ખરેખરે મને ખૂબ ખૂબ આનંદ અને તમને બધાને આભારી છે કારણ કે જે સંસ્થાઓમાં મેં જોયું છે કે ઈશ્વર કાકા જ્યાં ઉદય લાગે છે વહીવટમાં અથવા તો હુંસાતુસી થાય છે ત્યાં કોઈ કામ કરવા તૈયાર થતું નથી અહીંયા કદી એવું બન્યું નથી અહીંયા અમારા ત્યાં કેડી પટેલ ગિરીશભાઈ કાકા કે મણિભાઈ કોઈ પણ સજેશન કરે એને કદી અમે ઉથામ્યું પણ નથી અને આજ પણ હું ઉઠામું નહીં કારણ કે એમની પાછળ કઈ ને કઈ કારણ હોય છે એમને એમનો પોતાનો અમને સ્વાર્થ હતો એટલે આવા સન્નિષ્ટ કાર્યકર્તાઓનું જે આજે સન્માન થયું એ ખરેખર એના માટે આપણે જેટલા આભાર માનીએ અથવા તો એનો આપણે ઋણી છીએ મિત્રો કામ કરનારા તમને કહું પ્લાનિંગ હું નો માણસ છું હું નો માણસ છું હું હજુ કહું છું ગામને અને હજુ બી મારું પ્લાનિંગ આ મગજમાં છે એમ કે ઓગણીસો બે હજાર પછી માં એટલે સો વર્ષ પૂરા થશે આ સંસ્થાને સો વર્ષ પૂરા થશે હું તો જીવવાનું જ છું પાક્કું છે ભગવાન જે કર ભગવાનને જે કરવું હોય એ કરશે પણ હું તંદુરસ્ત રહીને જીવવા માટેની જડીબુટિ આ સંસ્થા મારા માટે છે આ તમને અને એ વખતે આ કાર્યકર્તાઓના અભિગમને બધા જ નવા મિત્રો આ પંકજભાઈના બધા જે નવા અત્યારના ન્યૂ જનરેશનથી મને જે આમ કે સપોર્ટ મળે છે એના કારણે મને પોતાને એમ લાગે છે કે મારું અત્યારથી પ્લાનિંગ છે એમ કે જો બે હજાર સાડત્રીસમાં હું જીવતો હોય અને પ્રસંગ દશાબથી મહોત્સવ હશે તો આ કેળવણી મંડળ મિનિમમ પચીસ કરોડના ટાઈટલની કોઈ સંસ્થા અહીંયા ઉભી કરશે અને હું કરી બતાવી છે મિનિમમ પચીસ કરોડ ઓફકોર્સ એ વખતે પચીસ કરોડની વેલ્યુ કેટલી હશે મને ખબર નથી પણ આ ગામમાં એટલા જ સુખી માણસો છે અને હજુ બધા પેદા થશે ગામના એટલા સક્ષમ માણસો છે કે એ લોકો પચીસ કરોડ રૂપિયા માટે પણ જરાય આનાકાની નહીં કરે આ સંસ્થા ગુજારિયા ગામ ગુજારિયા ગામ ઉજળું સંસ્થાઓના કારણે છે આજે ગુજારિયામાં ઓગણીસો સાહીઠથી થી હોસ્પિટલ હું હું જ્યારે અત્યારે એક છેલ્લા એક વર્ષથી સાથે જોડાયો છું હોસ્પિટલમાં ગુજારિયામાં મને હું જ્યારે બી કોઈ અમારે મને કરશનભાઈ છે કે મને પંકજભાઈ સાથે મારો જે ઝાયડસ કેડીલાવાળા પંકજભાઈ અમારા બોર્ડ મેમ્બર છે એટલે અમે હું વાત કરું એમને કે મારા ગામમાં સો એકસો બે પથારીની હોસ્પિટલ છે પણ મારી ઓપીડી ફોર હંડ્રેડ પ્લસ એવરેજ પર ડે છે માનવા તૈયાર થતા નથી પંકજભાઈ મને કે ના હોય યાર એમ મેં કહું યા ઇટી છે એમ અને તમે નામ જોડે કહું રજિસ્ટર બતાવું તમને કે એવરેજ પર ડે ઇટ ઇઝ અ પ્લસ મોર દેન ફોર હંડ્રેડ ઓપીડી ઇટ ઇઝ અ વન્ડરફુલ સેવા હોસ્પિટલ આપી રહી છે એ હોસ્પિટલને પણ આપણે ગામની રીતે પચીસ પંદર વીસ કરોડના પ્રોજેક્ટો ત્રણ ચાલી રહ્યા છે એ પણ પૂરા કરી દઈશું મિત્રો આવી દૂધ મંડળી ખેડૂત સહકારી મંડળી અને બીજી કેટલાય સંસ્થાઓ ગુજારિયાની છે એ છેલ્લા પચાસ વર્ષથી હું જાણું છું અને અનુભવું છું કે નિર્વિવાદ નિષ્કલંક રીતે ચાલી રહી છે અને ગામની સેવા કરી રહી છે સૌ સંસ્થાઓના વડાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો ગામ હંમેશા ચોક્કસ સફાઈ અને બીજા ડેવલપમેન્ટથી ઉજળું દેખાય પણ ગામ હંમેશા ઉજળું દેખાય સંસ્થાઓ અમેરિકા ઉજળું દેખાય છે એની રિસર્ચ પેજ ઉપરથી તમે વિચાર કરો કે આજે પૃથ્વી ઉપરની મેજર રિસર્ચ ઇલેક્ટ્રિકથી માંડીને કોઈ પણ વસ્તુ ટેલિફોન ઇન્ટરનેટ કમ્યુનિકેશન ઇન્ટરનેટથી માંડીને બધી જ વસ્તુ જે અમેરિકન સંસ્થાઓએ કરી છે અમેરિકાની યુનિવર્સિટીઓ છેલ્લા ત્રણસો વર્ષથી વર્લ્ડની ટોપર યુનિવર્સિટીઓ રહી છે એ સંસ્થાઓના જે અભિગમ એની ઇકોનોમી એના કારણે છે એમ એમ ગુજારિયા ગામ પણ જો ખરેખર સંસ્થાઓના કારણે આટલું ઉજળું છે અને ભવિષ્યમાં પણ ઉજળું રહે અને આપણે બધા એનો સહકાર આપીએ એટલી મારી સૌને વિનંતી છે મિત્રો મેં ઇન્વિટેશનમાં હા ઇન્વિટેશનમાં ભાવિ યોજના વિશે મેં મારી રિક્વેસ્ટ એક વિચાર દાખલ કર અમલમાં મૂકવા માટે કહ્યો છે કે કાતી જરૂર શું છે તમને કદાચ ખ્યાલ પણ હશે કે આપણા ત્યાં આઈટીઆઈ છે બે આઈટીઆઈ છે એક કદ એક ગ્રાન્ટેબલ છે એક નોન ગ્રાન્ટેબલ છે આ બંને આઈટીઆઈ માંથી નવમું ધોરણ કે દસમું ધોરણ પાસ થયેલા છોકરાઓને એક વર્ષ કે બે વર્ષ જે પ્રોગ્રામ જે રીતનો હોય તેમાંથી નીકળે એટલે તરત એમને હંડ્રેડ પર્સન્ટ નોકરી મળે છે બધાને મિનિમમ બાર હજાર દસ હજાર પંદર હજાર અને ચાલીસ હજાર સુધીનો પગાર મળે છે અને સૌથી વિશેષ તો વિચારો કે આ આઈટીઆઈ ભારતભરમાં પાંચમા નંબરે આવી છે ગુજરાતમાં નંબર વન છે વર્લ્ડ બેન્કે આપણને એક કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું આપણને સ્પેશિયલી રિનોવેશન એના માટેનો ગ્રાન્ટ આપેલી છે વર્લ્ડ બેન્કે આ આઈટીઆઈમાં મારી પોતાની એવી ભાવના જે અત્યારના જે જગ્યા અવેલેબલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે એક્સટેન્ડ કરવું જોઈએ અને એ એક્સટેન્ડ કરવા માટેની મારી ભાવના છે કે જેથી બીજા પચાસ કે સો છોકરાઓને આપણે હંડ્રેડ પર્સન્ટ નોકરીથી એટલા કુટુંબોને સુખી કરી શકીએ અને ભવિષ્યમાં આઈટીઆઈનું આજે જયંતિભાઈ મેં આઈટીઆઈ સાથે આપણે જે પણ બાળકને પૈસા ના હોય જેની બી પાછળ ઘણી વાર એવું બને કે ભાઈ દસ હજાર રૂપિયા ફી ના હોય તો એ બાળકને આપણે કાં તો એવું ભંડોળ ઊભું કરી આપીએ અને કાં તો અહીંયા આજે નાગરિક બેંક સાથેનું ટાઈઅપ કરીને એનું વ્યાજ છે એ આપણા ભંડોળમાંથી આપીએ અને એ જે મુદ્દલ રકમ છે એ મુદ્દલ રકમ એ એને નોકરી મળે એ પછી એને જેના ત્યાં નોકરી લીધું છે એનું અંડરટેકિંગ લઈને હપ્તા ડાયરેક્ટલી ભરાયા કરે આ પ્રમાણેની વ્યવસ્થા કરીને એટલા કુટુંબોને આપણે હેલ્પ કરી શકીએ હું નિર્મા આ રીતે કરું છું જેને બી નિર્મામાં તમે પૈસા મેરિટ લઈને આવો આ વખતે અહીંયા બારમામાં કે કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં બે પાંચ છોકરીઓ પંચાણું ટકા અને નેવું ટકા લઈને આવી મેં સામેથી ફોન કરેલો રાવળભાઈનેતા તો પણ સામેથી કે તમે છોકરીઓને મારે ત્યાં એડમિટ કરી દો પૈસો તમારે લાવવાનો નથી હું બે લાખ રૂપિયા ફી છે હું આપીશ ખાવાનું રહેવાનું બધાની સગવડ હું કરી આપીશ અને હંડ્રેડ પર્સન્ટ ચાલીસ હજાર રૂપિયાની નોકરી કરી અપાઈ દે છે આવ્યા નહીં એ લોકો ખબર નથી કેમ પણ મારું ઓપન આમંત્રણ છે એવું એ રીતે એવી અહીંયા આપણે ગોઠવણ કરીને એવા કુટુંબોને આપણે સહાયરૂપ થઈ શકીએ એવું જ બાકીની હવે જ્યારે આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બનાવી છે તો ફરતે આપણે કોર્ટ કરવાનું પ્લાનિંગ છે એ કોર્ટ માટે પણ મારી પોતાની એક વિનંતી છે કે આ કોર્ટ માટે પણ આપણને કોઈ સારો દાતા મળી જાય તો એમાંથી આપણે વ્યવસ્થા કરી શકીએ ત્રીજું આ કેરોણી મંડળમાં હંમેશા વહીવટકર્તાઓ બદલાય કરવાના અને સિસ્ટમથી ચાલે એ માટે છોકરાઓ ખાલી આખો દિવસ ભણ્યા કરે એના કરતાં એમની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે તમને બધાને ખ્યાલ જ હશે રમતોત્સવ કારણ કે શું કેળવણી મંડળે રમતોત્સવ માટે પૈસા ફાળવવા પડે હવે જો મંડળ પાસે પૈસા ના હોય તો રમત માટે પૈસા ના ફાળવે તો ક્યાંથી છોકરાઓ રમે એટલે આપણે શું કર્યું કે ગઈ સાલ એકવીસ લાખ રૂપિયાનું ડો ડોનેશન બ્લોક ઊભો કરીને એના વ્યાજમાંથી ટોટલી રમતોત્સવ ઊભો થાય અને વર્ષો વર્ષ રમાયા જ કરે એને કેરોડી મંડળ સાથે કોઈ લેવા દેવા ના રહે અને એ જે દાતા છે એને ચારસો જેટલી ટ્રોફી આપવામાં આવે છે અને ચારસો સર્ટિફિકેટ આપવામાં આવે છે એ ટ્રોફી અને સર્ટિફિકેટ એ એમના નામે આપવામાં આવે એની તો ગોઠવણ થઈ ગયેલી છે એવું જ હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરીએ મારી ઈચ્છા એવી છે કે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અત્યારે હાલ જે આમ મેનેજમેન્ટની રીતે સારું જ કરે છે નથી કરતા એવું છે જ નહીં પણ એને ખરેખર અદ્ભુત રીતે કરી શકાય બાળકોને આમ છૂટથી મનમાં ખબર હોય કે આ પ્રકારનું કરવાનું છે તો એના માટે પણ એક ડોનર આપણે શોધી રહ્યા છીએ અને એ ડોનર જો પચીસેક લાખ રૂપિયા કે ઓછામાં ઓછા એકવીસ લાખ રૂપિયા આપે તો એના વ્યાજના જે વ્યાજ આવે કોર્પોરેટ મીન્સ કોર્પોરેટનું એના વ્યાજમાંથી વર્ષે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્વતંત્ર રીતે લોંગ ટાઈમ લાઈફ લોંગ ચાલ્યા અને એમાં પણ ઇનામો ટ્રોફી અને એ સાંસ્કૃતિક પ્રોગ્રામનું નામાભિધાન એ જે ડોનર હોય એના નામે થાય ત્રીજું આ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ હવે આપણે જે અત્યાર સુધી જે બ્લેક બોર્ડથી બ્લે ચોકથી રમતા હતા હવે એનો અભિગમ થોડો થોડો બદલાતો જાય છે એટલે સ્માર્ટ ક્લાસરૂમનો અભિગમ આવતો જાય છે સરકારશ્રીએ પછી પેલા મહેન્દ્રભાઈએ ડોનરે પણ આપણને આઠથી નવ ક્લાસરૂમમાં તો આ રીતે સ્માર્ટ ક્લાસરૂમ માટેનું પૈસા આપ્યા છે આપણને પણ એમાં હજુ મારી ઈચ્છા એવી છે કે દરેક ક્લાસ બધા જ ક્લાસ સ્માર્ટ ક્લાસરૂમ પહેલા ધોરણમાં ભણનારો છોકરો કે છોકરી વિદ્યાર્થી એને સ્માર્ટ ક્લાસમાંનું બધું જ આવડતું હોવું જોઈએ જે મોબાઈલ આવડે છે ને ઘરે એમ આ સ્માર્ટ ક્લાસમાં પણ એનું ઓપરેશનલ આવડવું જોઈએ એટલે એ વ્યવસ્થા આપણે કરવાની થાય ત્રીજું આટલી સંસ્થાઓ આટલી બધી મોટી સંસ્થાઓ થઈ ગઈ છે હવે ગરમી પણ એટલી જ પડતી જાય છે એર કન્ડિશનિંગ ઊભા કરવા પડે છે હોલ એર કન્ડિશનિંગ કરવા પડે છે વીજળીનું બિલ વધુ આવે છે એટલે આપણી સંસ્થાઓની ઉપર સોલાર સિસ્ટમ નાખીએ બધી સંસ્થાઓ ઉપર અને એ સોલાર સિસ્ટમ નાખીએ તો આ વીજળીના બિલના ખર્ચામાંથી ભલે સરકાર આપણને ગ્રાન્ટ આપતી હોય પણ એ ગ્રાન્ટમાંથી કંઈ નીકળવાનું નથી તમે શું આ આપણે પોતે જ ઊભું કરી લઈએ સેલ્ફ સપોર્ટેડ અને આ સોલાર સિસ્ટમ માટે પણ જુદી જુદી સાઈજના દાતાઓનો આવકાર કરીએ છીએ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં જેમ હમણાં પંકજભાઈએ હરીશભાઈએ એમને ત્રણ રૂમના તો દાન આપેલા છે બે રૂમના આપણા કોઈ જિજ્ઞેશભાઈના કોઈ રિલેટિવ છે એમને આપેલા છે પણ હજુ અગિયાર રૂમના દાતાઓ એમાં હજુ આપણને ખૂટે છે કે પાંચ પાંચ લાખ રૂપિયાના એ દાતાઓ પણ રૂમની ઉપર તકતીવાળા દાતાઓને પણ આવકારીએ છીએ ગોજારિયા ગામમાં જે પંકજભાઈએ જે બીડું ઝડપ્યું છે ને આપણા ગામનું જે ટ્રસ્ટ થ્રુ ગ્રીન વિલેજ મિત્રો આપણે બધા ખરેખર દિલથી કહું છું આ સ્વીકાર્ય આ એટલા માટે છે કે જો ગામની અંદર હું આપણે જોઈએ તો ટોટલ કોન્ક્રીટ જંગલ થઈ ગયું છે કોન્ક્રીટ જંગલ અને કોન્ક્રીટ જંગલ તમે જુઓ તો હિટ એપ્સોર્બન આજે પિસ્તાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી આવતા વર્ષોમાં પચાસ પહોંચી જાય અને એનું હિટ એપ્સોર્બન ઘરો ઉપર પછી એટલે માનવ ઉપર કેટલી અસર કરશે આને રોકવા માટેનો આ એક જ ઉપાય છે કામનો ઝાડ વાવો અને એના માટેનું જે પંકજભાઈએ બીડું ઝડપેલું છે એમાં આપણે બધા દિલથી સહકાર આપવાનો અને પંકજભાઈ મોટા માઢમાં રમેશ કાકા અમારા જેટલા નક્કી કરે એટલા ઝાડ નું સ્પોન્સરશીપ હું પોતે કરીશ બરાબર મોટા બાળમાં જેટલા બી ઝાડ તમારે વાવવાના હોય રમેશ કાકાને એ બધા નક્કી કરજો ટોટલ કેટલા વાવવા છે બધા ઝાડને પર જાટ દીઠ બે હજાર રૂપિયાના પૈસા હું આપી દઉં મિત્રો વિશેષ હવે કંઈ છે નહીં પણ આવું જ તમે સૌથી વિશેષ આ કાર્યકર્તાઓ પણ જ્યારે કામ કરી રહ્યા છે કોના કારણે ખબર છે એ તમારા બધાના સહકારના કારણે ગામમાંથી કોઈ પણ સમાજના કોઈ પણ એરિયાના કોઈ પણ ભાઈએ કદી પણ નોર્મલ કોર્સમાં કોઈ પણ સંસ્થા માટે વિગ્રહ ઊભો કર્યો નથી અસંતોષ ઉભો નથી કર્યો થાય નાના મોટા ઇસ્યુ થતા હશે હું નથી કહેતો ભાઈ મારા સ્કૂલમાં પણ કદાચ નાના મોટા પ્રોબ્લેમ થતા હશે દવાખાનામાં બી થતા હશે દૂધ મંડળીમાં બી થતા હશે પણ એ પ્રોબ્લેમને તાત્કાલિક સમજી વિચારીને સોલ્વ થઈ ગયેલા છે કદી એને એક સ્વરૂપ આપ્યું નથી આ પણ એ તમારા બધાના સાથ સહકાર વગર આ સંસ્થાઓ ના ચાલે કોઈ કામ કરવા તૈયાર જ ના થાય તમે મારી પચાસ ભૂલો કાઢો દાખલા તરીકે કે કે પડેલ તમે આમ કરો છો કે કે પડેલ આમ કરો છો તો પછી મારો સ્વાર્થ કયો હોય મારા તો બાળકો અહીંયા ભણવાના નથી કે મારે અહીંયા રહેવાનું નથી કે છતાં પણ હું દાખલા તરીકે હું એટલે આ એમ કોલિંગ એઝ એઝ કાર્યકર્તાનું એક્ઝામ્પલ છે તો એ માણસ શું કામ કામ એ આગળ આવે જાય ટીકા જો ટીકા થતી હોય તો તંદુરસ્તી સારી ના હોય છતાં પણ મીટિંગમાં હાજર રહે તો શું કામ આવે એટલે મિત્રો તમે લોકોએ ખરેખર આ એપ્રિસિએશન કરીને બધા જે કામ કરે છે બધાને તમે સહકાર અને પીઠ થાબડીને એમને માન મર્યાદાપૂર્વક સન્માન કરેલું છે એમાં તમારો ખૂબ ફાળો છે અને જો આ ગામ એ ન કરી શકે તો આપણે ખરેખર આ બધાને લાયક નથી એવા સાબિત થઈએ પણ એવું નથી આવનારી પેઢી પણ હું એવું માનું છું કે આપણા સંસ્કારો એમાં પણ સિંચન થશે અને આપણે ભવિષ્યમાં પણ ગામને એટલી ઊંચાઈ ઉપર લઈ જઈશું કે આજુબાજુના વિસ્તારના લોકો એમ કે ના ભાઈ ગામના આ સંસ્થાઓ માટે હું આઈ એમ ટોકિંગ ઓફ ઓનલી એન્ડ ઓનલી ઇન્સ્ટિટ્યુશનલ બેનિફિશરી મીન્સ ગામને બેનિફિશરી કોણ છે સંસ્થાઓ છે એ હંમેશા આદર્શ રહે છે તમે મહેસાણા મને ખબર નથી મહેસાણાની મોટી હોસ્પિટલોમાં પણ ચારસો ની ઓપીડી નથી આ એ કેમ અહીંયા આવતા હશે આપણા ત્યાં બાજુમાં હાઈસ્કૂલો કેટલી કેટલી હાઈસ્કૂલો છે કેરોની મંડળો કેટલા છે છતાંય ગામમાં આજે જે ત્રણ કે ચાર હજારના સ્ટુડન્ટ છે મને ઘણી વાર મને ઘણા એવું કે છે આ તમને કહું કે સાહેબ તમે આ બધું કરો છો પણ હવે સંખ્યા નહીં રહે આમ નહીં રહે એવું કોઈ દિવસ એ બનવાનું નથી તમે સારું પીરસશો તો બધા જ આવવા તૈયાર છે બધા લોકોને સારી સંસ્થા અને સારી વસ્તુ ગમે છે બધા જ પૈસા ખર્ચવા તૈયાર છે આપણે ફક્ત સારી ભાવનાથી બધાને આપવું જોઈએ અને આપણે આપવાનું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કેરોણી મંડળનો અષ્ટદશાબ્દી મહોત્સવમાં જે આટલા ઉમળકા અમને સહકાર આપ્યો એનો અમે જે જે ફરી વચનો આપેલા હતા જે જે કામ કરવાના પ્રોજેક્ટ કર્યા હતા એ બધા જ પ્રોજેક્ટો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોલ મલ્ટીમીડિયા ઉપરના હોલ પછી જલધારાઓ પછી આપણી કમ્પ્યુટર સેન્ટરો હા આજે કમ્પ્યુટર સેન્ટર ઇંગ્લિશ મીડિયમનું કમ્પ્યુટર સેન્ટર નવું કરવા માટે મેં કાલે જ પંકજભાઈને કહેલું કે ભાઈ એનું દસ અગિયાર લાખનું ટાઈટલ રાખજો એ ટાઇટલ બી એસ પટેલે હમણાં જ કન્ફર્મ કર્યું છે મારી જોડે એટલે અગિયાર લાખ રૂપિયા એમાં આપશે ટાઈટલમાં આ આઈટીઆઈમાં મારે કંચનભાઈ સાથે પણ વાત થઈ છે કે આઈટીઆઈના એક્સપાન્શન માટે શું કરવું કઈ રીતે કરવું એ હું જરા હું ને કંચનભાઈ બેસીને આખું પ્લાનિંગ કરીને એ પણ પૂર્ણ કરીશું અને મને પોતાને એવું છે કે આજુબાજુના ત્રીસ ગામમાંથી દસમું અથવા બારમાંથી આગળ ન ભણી શકનાર વિદ્યાર્થી એમના કુટુંબો સુખી થાય એના માટેનું આ એક મંદિર ઊભું આપણે સરસ મંદિર ઊભું કરીએ હાલ સરસ છે જ પણ વિશાળ મંદિર ઊભું કરીએ એવી ભાવના છે અને પૂર્ણ થઈ જશે આપણી વચ્ચે આજે સરડો ગામના સરપંચ પણ પધારેલા એ માટે બી એમનો આભાર માણું મને લાગે છે નીકળી ગયા છે એટલે આજે એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ એ પણ એક આદર્શ સરપંચ તરીકે કામ કરી રહ્યા છે સરડવનું જે પણ પ્રગતિ અથવા તો જે કંઈ કામ દેખાય છે એ એમને આભારી છે મિત્રો આપણે બધા મારી તો તમને એક વિનંતી છેલ્લી કે આપણે બધા હસતા મોડે આનંદથી દિલથી સહકારીક ભાવનાથી કામ કરીને ગોજારિયા ગામને સુદૃઢ બનાવીએ આવનારી પેઢીને કોઈપણ કુટુંબ આપણા ત્યાં દુખી ન થાય ને આવનારી પેઢીને આપણે ખૂબ સારો દાખલો પૂરો પાડીએ એવી મારી ભાવના છે અને એમાં તમારો સહકાર માગું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ ઓલ ગોડ બ્લેસ ગુજારી નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ ઉક્તિ આપણે સાંભળી છે પ્રેરણાદાયક ઉક્તિ છે જે ટીમના વિઝનરી કેપ્ટન કે કે સાહેબ જેવા હોય જેમની સતત પ્રેરણાના કારણે આખી ટીમ દોડતી રહે અને નવા શિખરો સર કરતી રહેતી હોય છે એ ટીમ માટે નિશાન ચૂક માફનો પ્રશ્ન જ નથી ઊભો થતો જેટલા નિશાન ધાર્યા છે એટલા નિશાન તાક્યા છે આવા કે કે સાહેબ આપણા પ્રમુખને ખૂબ ખૂબ ધન્યવાદ આપની પ્રેરણાદાયક સ્પીચ માટે થેન્ક યુ સર

ખાસ એક સૂચના કે અહીંયાથી આપણે બધા જ્યારે કાર્યક્રમને પૂર્ણ કરીને નીકળીએ ત્યારે સામે એમ કે પટેલ હાઈસ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે આપ સૌ અહીંયા જે બેઠા છે એમને ભોજન પ્રસાદ લઈને જવાનું છે આ એક ખાસ વિનંતી ગુજેરા કિરોણી મંડળની છે હવે કાર્યક્રમના અંતિમ ચરણમાં હું

એની પૂર્ણાહુતિ માટે આજના સન્માન સમારોહ અને ઉદઘાટન સમારોહના આભાર વિધિ માટે હું આમંત્રિત કરીશ શ્રી શૈલેષભાઈ એમ પટેલ મંત્રી શ્રી ગોઝારિયા કેરવણી મંડળ નમસ્કાર શ્રી ગોજારિયા કેરવણી મંડળ દ્વારા આયોજિત આજના ઉદ્ઘાટન અને સન્માન સમારંભના પ્રમુખ અને મંડળના પ્રમુખ આદરણીય શ્રી કે કે પટેલ સાહેબ મુખ્ય મહેમાન શ્રી બળદેવભાઈ પટેલ અતિથિ વિશેષ શ્રી એમ નાગાર્જુન સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મિહિરભાઈ તથા નવીન ભવનના દાતા ગંગા સ્વરૂપ ગીતાબેન જયંતિભાઈ પટેલ શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ પટેલ મુરબ્બી કંચનભાઈ બળદેવભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ તથા નવીનભાઈ જેમણે આજના કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અમોને પ્રોત્સાહિત કર્યા છે તે બદલ તબાલ મહેમાનોનો હું આભાર માનું છું તેમજ આ ઇમારતોના નિર્માણમાં મુખ્ય દાતાઓએ જે સહયોગ આપ્યો છે તે બદલ તમામ દાતાશ્રીઓનો શૃ શ્રી ગોજારિયા કેરવણી મંડળ વતી હું આભાર માનું છું આજના ઉદઘાટન અને સન્માન સમારંભના આયોજક શ્રી ટ્રસ્ટી શ્રી અશોકભાઈજી પટેલ સુંદર રીતે આ આયોજન કર્યું તે બદલ અશોકભાઈનો હું આભાર માનું છું નવનિર્મિત ઇમારતોના નિર્માણમાં પ્રથમ તબક્કામાં શ્રી શૈલેષભાઈ સોમનાથ પટેલ અને બીજા તબક્કામાં શ્રી પંકજભાઈ પ્રહલાદભાઈ પટેલના નેતૃત્વ લઈ ખૂબ જ ટૂંકા ગાળામાં મકાનો તૈયાર કરી કરાવી આપ્યા તે બદલ બોધકામ સમિતિનો આભાર માનું છું ભવનોના બોધકામમાં વિવિધ સપ્લાયર તથા લેબર કોન્ટ્રાક્ટરીઓનો આભાર માનું છું તેમાં હું અંગત રીતે આપણા લાલાભાઈ પાઠક જે ઇલેક્ટ્રિશિયન છે તેમનો આભાર માનું છું જો સતત લાગણીથી જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે શ્રી ગોજારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના વડાઓ તેમજ કર્મચારી ગણ અને સેવક વિદ્યાર્થી ભાઈ બહેનો એ આ કાર્યક્રમની સફળતા માટે જે સહયોગ પૂરો પાડ્યો તે બદલ તેમનો મંડળ વતી હું આભાર માનું છું શ્રી ગોજારિયા કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિના સભ્યો કે જેઓ મારી સાથે મંડળની તમામ કામગીરીમાં ખભે ખભો મિલાવી અને હું મને સહકાર આપે છે તે બદલ તેમનો સવિશેષ આભાર માનું છું અને આજના આ પ્રસંગે નવા જાહેર થયેલ અલગ અલગ દાનના દાતાઓ શ્રીઓનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું જય હિન્દ જય ભારત અને આ સમગ્ર પ્રસંગોમાં જે ખજાનો ખુલ્લો રાખે છે એવા અમારા ગોજારિયા કેવણી મંડળના ઉત્સાહી મંત્રી શ્રી શૈલેષભાઈ એમ પટેલનો હું ખૂબ ખૂબ હૃદયના અંતઃકરણથી તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનો ખાસ આભાર વ્યક્ત કરીએ કારણ કે ક્યારેય એમના મોડે ના શબ્દ મેં સાંભળ્યો નથી આજે ડાયસ ઉપર બિરાજમાન આપણા જે મહેમાનો છે એ નિમાગલ ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં ભોજન માટે પથારશે બાકી ગામના આમંત્રિતો અને આગેવાનો અને મહેમાનશ્રીઓ અને મારો શાળા પરિવાર સ્ટાફ મિત્રો સમગ્ર કેળવણી મંડળના તમામ સંસ્થાઓના આચાર્યશ્રીઓ એ શ્રી મફરલાલ મુખી પ્રાર્થના હોલ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના પ્રાંગણમાં ભોજન પ્રસાદ માટે પધારશે નામી અનામી ક્યાંક ભૂલચૂક રહી હોય આજના અવસરમાં તો પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સર્વેનો હૃદયના અંતઃકરણથી અમારા સમગ્ર મંડળ પરિવાર અને શાળા પરિવાર વતી આભાર આભાર આભાર